કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે પાઠ નંબર 2 ઇન્ટરનેટ ની એબીસીડી ની અંદર આજે આપણે ઇન્ટરનેટ નું સંચાલન વિશે જોઈએ. પેજ નંબર 15. આપને ચોક્કસ થી પ્રશ્ન ઉદ્ભવે કે આખા વિશ્વભરમાં પથરાયેલા એ ઇન્ટરનેટ નું સંચાલન કોણ કરે છે, તેનો માલિક કોણ છે વગેરે વગેરે. તો અહીં આપણે જાણીને નવાઈ લાગશે કે ઇન્ટરનેટ નો કોઈ માલિક નથી, કોઈ ચોક્કસ દેશ કે કોઈ વ્યક્તિ તેનો માલિક નથી. જો કોઈ ઉપયોગકર્તા કે કોઈ ને કમ્પ્યુટર નેટવર્ક ધરાવતી કોઈ સંસ્થા ઇન્ટરનેટ સાથે જોડાય તો તે ઇન્ટરનેટના તેટલા ભાગના માલિક ભાગની માલિક બની જાય છે. આમ ઇન્ટરનેટનો કોઈ જ માલિક નથી. તો ઇન્ટરનેટનો કોઈ માલિક કે કોઈ દેશ કે કોઈ કંપની નથી, પણ જે લોકો તેનો વપરાશ કરે છે તે તેના અડધા માલિક બની જાય છે. ઇન્ટરનેટનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે તે માટે કેટલીક સંસ્થાઓ કાર્યરત છે, જેમ કે IETF એટલે કે ઇન્ટરનેટ એન્જિનિયરિંગ ટાસ્ક ફોર્સ, પછી બીજું IRTF એટલે કે ઇન્ટરનેટ રિસર્ચ ટાસ્ક ફોર્સ, પછી ત્રીજું આ ઇન્ટર NIC એટલે કે ઇન્ટરનેટ નેટવર્ક ઇન્ફોર્મેશન સેન્ટર, ચોથું ICANN એટલે કે ઇન્ટરનેટ કોર્પોરેશન ફોર એસાઇન નેમ્સ એન્ડ નંબર્સ, IFB એટલે કે ઇન્ટરનેટ એક્ટિવિટીઝ બોર્ડ. આ જે બધી સંસ્થાઓ છે તે ઇન્ટરનેટનું સંચાલન વ્યવસ્થિત થઈ શકે તેના માટે તે કાર્યરત છે. વિશ્વભરમાં એક સાથે અનેક ઉપયોગકર્તાઓ ઇન્ટરનેટ સાથે એક સાથે જોડાયેલા છે. વિશ્વભરના અનેક એક સાથે અનેક ઉપયોગકર્તાઓ તેમની સાથે જોડાયેલા ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. ત્યારબાદ ઇન્ટરનેટના મુખ્ય ઉપયોગો, બરોબર? તો એની અંદર એક છે હેલ્પ છે ઈમેલ, બરોબર? ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. ઇલેક્ટ્રોનિક એટલે વિજાણું એટલે કે ઇલેક્ટ્રોનિક, અને મેલ એટલે ટપાલ. ઈમેલ એટલે વિજાણું કે ઇલેક્ટ્રોનિક ટપાલ. ઇન્ટરનેટના માધ્યમથી વિજાણું સ્વરૂપે મોકલવામાં આવતી ટપાલને ઈમેલ કહે છે, બરોબર? ઈમેલ ઇન્ટરનેટની પરથી સૌથી પ્રચલિત સુવિધા છે. ઇન્ટરનેટની અંદર સૌથી પ્રચલિત સુવિધા કઈ છે? ઈમેલ. ઈમેલ દ્વારા આપણે લખાણ, ચિત્ર, ઓડિયો, વિડિયો અને એનિમેશન સ્વરૂપની માહિતી સંદેશા સ્વરૂપે મોકલી શકીએ છીએ. ઈમેલ દ્વારા તમે કોઈ પણ માહિતી, લખાણ, ચિત્ર, વિડિયો, ફોટો, કંઈ પણ તમે ઈમેલ દ્વારા તમે માહિતી રૂપે તમે ગમે તેને મોકલી શકો છો. ઈમેલ માટે ઇન્ટરનેટનું જોડાણ, ઈમેલમાં તમારું ખાતું અને જે વ્યક્તિ સાથે તમે સંદેશા વ્યવહાર કરવા ઈચ્છો છો તેનું ઈમેલ એકાઉન્ટ હોવું જરૂરી છે. જો ઈમેલનો તમારો ઉપયોગ કરવો હોય તો ઇન્ટરનેટનું જોડાણ, ઈમેલમાં તમારું ખાતું, પછી તો કે તમે જે વ્યક્તિ સાથે સંદેશો વ્યવહાર કરવા માંગો છો તેમની અંદર તેમનું પણ ઈમેલની અંદર ખાતું હોવું જરૂરી છે. ઈમેલ મોકલવા માટે ઈમેલની સુવિધા પૂરી પાડતી વેબસાઇટ પરથી ઉપયોગકર્તાનું પોતાનું ઈમેલ એકાઉન્ટ ખોલાવવું પડે. તો કે ઈમેલ મોકલવા માટે ઈમેલની સુવિધા પૂરી પાડતી વેબસાઇટ પરથી ઉપયોગકર્તાને પોતાનું ઈમેલ એકાઉન્ટ ખોલાવવું પડે. કોઈને ટપાલ મોકલવા માટે જેમ સામેવાળી વ્યક્તિનું સરનામું હોવું જરૂરી છે, તેમ કોઈને ઈમેલ કરવા માટે સામેવાળી વ્યક્તિનું ઈમેલ એડ્રેસ હોવું જરૂરી છે. ઈમેલ એડ્રેસ મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત છે. ઈમેલ એડ્રેસ કેટલા ભાગમાં? 4 ભાગમાં વિભાજિત છે. યુઝર નેમ, પછી આવશે @ ચિહ્ન, પછી હોસ્ટનું નામ અને પછી સાઇટનો પ્રકાર. તો આ 4 ભાગ છે ઈમેલની અંદર. આ 4 ભાગમાં ઈમેલ એડ્રેસ સમાવેશ થયેલો છે. જેમ કે tejasthakar@gmail.com, તો આ જે ઈમેલ એડ્રેસ છે એની અંદર તેજસ ઠાકર છે તે યુઝર નેમ છે, @ છે તે @ નું ચિહ્ન છે, જીમેલ શું છે તો કે હોસ્ટ એટલે કે એક સુવિધા આપતી સાઇટ નું નામ છે, જ્યારે .com એ ડોમેન નેમ ને દર્શાવે છે, બરોબર? ચાલો ત્યારબાદ મોટા ભાગની વેબસાઇટે વિનામૂલ્યે ઈમેલ એકાઉન્ટ ખોલવાની સુવિધા પૂરી પાડે છે, જેમ કે જીમેલ, યાહુ, હોટમેલ, રેડી અને ઇન્ડિયા ટાઈમ્સ. આ જે આ બધી સાઇટ છે, આ બધા સાઇટ વેબસાઇટની અંદર ઈમેલ એકાઉન્ટ એકદમ
फ्री में એટલે કે મફત માં ખોલી શકાય છે। ઈમેલ એ ખૂબ જ ઝડપી અને સસ્તી સેવા હોવાથી આજકાલ તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે। સૌપ્રથમ ઇન્ટરનેટ આધારિત ઈમેલ એવી હોટમેલ ના સ્થાપક ભારતીય મૂળ સમીર ભાટિયા છે। આપણે આગળ જોયું કે સમીર ભાટિયા એ હોટમેલ નામની ઈમેલ સુવિધા શરૂ કરી હતી। તેમનો જન્મ પંજાબ માં આવેલ ચંડીગઢ માં થયો છે। તો તેમાં હોટમેલ નું નામ વેબ પેજ બનાવવાની ખૂબ જ પ્રચલિત એવી HTML એટલે કે હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ ના નામ પરથી પાડવામાં આવ્યું છે। તેમણે પોતાની શૈક્ષણિક કારકિર્દી પૂર્ણ કર્યા બાદ એપલ કમ્પ્યુટર્સ માં એક વર્ષ સુધી સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ તરીકે કામગીરી કરી। તેમણે હોટમેલ ની શોધ કર્યા બાદ ઈસવીસન 1997 માં 400 મિલિયન ડોલર માં તેણે માઇક્રોસોફ્ટ કંપની ને વેચી આપી દીધી, વેચાણથી આપી દીધી। તો આ હોટમેલ નામની જે વેબ પેજ છે ઈમેલ માટે તે તેમણે એપલ કમ્પ્યુટર્સ ની અંદર કામ કર્યા બાદ એક વર્ષ બાદ 1997 માં 400 મિલિયન ડોલર્સ માં તેણે માઇક્રોસોફ્ટ ને વેચી દીધું। ઈમેલ ની સુવિધાઓ, ઈમેલ એ પત્ર મોકલવાની સૌથી ઝડપી સુવિધા આપે છે। તેને મોકલવાનો ખર્ચ નહીં વધે, જ્યારે અમુક વેબસાઇટ તો મફતમાં ઈમેલ ની સુવિધા પૂરી પાડે છે। ઈમેલ વડે એક સાથે અનેક વ્યક્તિઓને તમે પત્ર મોકલી શકો છો। તેમાં પત્રની સાથે લખાણ, ફોટોગ્રાફ, ઓડિયો, વિડિયો પણ તમે મોકલી શકો છો, બરોબર। તેમાં લખેલા પત્રમાં ઈચ્છા અનુસાર ફેરફાર કરી શકાય છે। તો તમે કોઈ પણ મેલ લખો છો એની અંદર તમારે પાછો કોઈ ફેરફાર કરવો હોય તો તમે એની અંદર કરી શકો છો। તો આજે આપણે ઈમેલ વિશે માહિતી જોઈ, હવે પછીના વિડીયોની અંદર આપણે ઈ-કોમર્સ વિશે ભણશું। ચાલો, તો તમારે હોમવર્કની અંદર ઈમેલ વિશે 5 વખતે તમારી બુકની અંદર લખવાના છે। ચાલો આવજો।